નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મેથ્સ લર્નિંગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 પ્રકરણ 5 સ્વાધ્યાય 5.7 કરીશું. આપણો પ્રશ્ન છે ખરા ખોટા લખો. આપણો પહેલો વિધાન છે લંબચોરસનો દરેક ખૂણો એક કાટખૂણો હોય છે. તો આપણે લંબચોરસની આકૃતિ જો ધ્યાનમાં લઈએ તો લંબચોરસ કંઈક આ રીતના હોય છે અને તેના દરેક ખૂણા 90 અંશનો હોય છે, એટલે કે કાટખૂણા હોય છે. તો આમ આપણું પહેલું વિધાન ખરું છે. બીજું વિધાન જોઈએ, લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય છે. તો તમે જોશો આ લંબચોરસની આ બે બાજુની લંબાઈ સેમ હોય અને આ બે બાજુની એટલે કે સામસામેની બાજુ કેવી હોય, સમાન હોય, માટે આ વિધાન પણ ખરું છે. હવે ત્રીજું વિધાન જોઈએ, ચોરસના વિકર્ણ એકબીજાને લંબ હોય છે. તો ચોરસની આ આકૃતિ જોઈએ તો ચોરસમાં સામસામેના ખૂણાઓને જોડતો જે રેખાખંડ છે તેને વિકર્ણ કહેવાય અને આ વિકર્ણ એકબીજા સાથે અહીંયા તમે જોશો તો અહીંયા છેદ બિંદુ પાસે 90 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે તે બંને વિકર્ણ એકબીજાને લંબ હોય છે, માટે આ વિધાન પણ ખરું છે. ત્યારબાદ ચોથું વિધાન જોઈએ, સમબાજુ ચતુષ્કોણની બધી બાજુની લંબાઈ સરખી હોય છે. તો આ વિધાન પણ સાચું છે. પછીનું વિધાન જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓની લંબાઈ સમાન હોય છે. તો આ વિધાન ખોટું છે. કેમ? તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની જો આકૃતિ જોઈએ તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેમાં સામસામેની જે બાજુ હોય તે એકબીજાને સમાંતર હોય અને સમાન હોય, એટલે કે આ જે બાજુ છે તે 5 સેન્ટીમીટર હોય તો આ પણ 5 થાય, આ 3 હોય તો આ 3 થાય, એટલે કે સામસામેની બાજુની લંબાઈ સમાંતર અને સરખી હોય છે, પરંતુ બધી બાજુની લંબાઈ સમાન હોતી નથી, માટે આ વિધાન કેવું છે, ખોટું છે. છેલ્લું વિધાન જોઈએ, સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. તો સમલંબ ચતુષ્કોણ કંઈક આ રીતના આપણને જોવા મળે છે. તો આ જે બે બાજુ છે તે એકબીજાને સમાંતર છે, જ્યારે આ બે બાજુ એકબીજાને સમાંતર હોતી નથી. તો આમ આ વિધાન પણ કેવું છે, ખોટું છે, કારણ કે સમલંબ ચતુષ્કોણમાં ફક્ત સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય છે. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ, નીચેના માટે કારણ આપો. તો આપણું પહેલું વિધાન છે, ચોરસને વિશિષ્ટ લંબ ચોરસ કહી શકાય. તો કેમ ચોરસને લંબ ચોરસ કહી શકાય? તો એના માટે આપણે લંબ ચોરસ અને ચોરસના ગુણધર્મને યાદ કરીએ. તો આ લંબ ચોરસ છે અને આ ચોરસ છે. તો લંબચોરસમાં પહેલું ગુણધર્મ કે તેની સામસામેની બાજુઓ કેવી હોય છે, સરખી હોય છે. આ 5 સેન્ટીમીટર તો આ બી 5 થાય, આ 3 હોય તો આ બી 3 થાય, બરાબર. તો ચોરસમાં પહેલું જોઈએ તો તેમાં પણ સામસામેની બાજુઓ કેવી હોય છે, સમાન હોય છે. ત્યારબાદ બીજું વિધાન કે લંબચોરસના બધા જ ખૂણા કાટખૂણા હોય છે, તેવી રીતના ચોરસના પણ બધા જ ખૂણા કાટખૂણા હોય છે. તો જો લંબચોરસની બધી બાજુના માપ આપણે સમાન કરી નાખીએ તો તે લંબચોરસ ચોરસ બની શકે છે, બરાબર. તેથી અહીં આપણે કારણ લખીશું કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે તથા ચારે ખૂણા કાટખૂણા હોય છે. જો લંબચોરસની ચારે બાજુઓ સરખી બને તો તે ચોરસ થઈ જાય, માટે ચોરસ એ વિશિષ્ટ લંબચોરસ પણ કહી શકાય છે. ત્યારબાદ બીજું વિધાન જોઈએ, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. કેમ? તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આ એક લંબચોરસ છે. હવે લંબચોરસને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ કહી શકીએ? તો બંનેના ફરીથી ગુણધર્મ જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની જે બાજુઓ હોય તે એકબીજાને સમાંતર હોય છે, તેવી રીતના લંબચોરસમાં પણ સામસામેની બાજુ કેવી હોય, એકબીજાને સમાંતર હોય, માટે આપણે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ. તો અહીંયા તમે કારણ લખશો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર હોય અને સરખી હોય, તેવી જ રીતના સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પણ કેવા હોય, સરખા હોય. તો લંબચોરસની અંદર પણ સેમ કે સામસામેના ખૂણા પણ સરખા, કારણ કે લંબચોરસમાં બધા ખૂણા કેવા હોય, 90 અંશના હોય, તો સામસામેના ખૂણા પણ સરખા હોય છે. તો જો આ સામસામેના ખૂણા કાટખૂણા બને તો તે લંબચોરસ બની જાય છે. આમ લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય.
त्रीजु विधान जोईए चौरस ने विशिष्ट समबाजु चतुष्कोण कही सकाय केवी रीतना तो आ एक समबाजु चतुष्कोण छे अने आ चौरस छे तो चौरस ना गुणधर्म शू छे तो चौरस नी बधी बाजू एक बीजा ने केवी होय सरखी होय छे बीजू साम सामे नी बाजू एक बीजा ने समांतर होय छे तेना बधा ज खूणा काटखूणा होय छे आ चौरस ना गुणधर्म छे। હવે સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓ કેવી હોય સમાંતર હોય છે તેની સાથે સમાન પણ હોય છે એક વસ્તુ નથી આની અંદર શું તેના ખૂણા તો ખૂણાની વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય છે અને ચોરસમાં બી તમે જોશો તો બંનેના સામસામેના ખૂણા સમાન આપણે કહી શકીએ છીએ કારણ કે બંને 90 અંશમાં છે પરંતુ અહીંયા બધા ખૂણા 90 અંશના છે અહીંયા બધા ખૂણા 90 અંશના નથી પરંતુ સમાન છે તો જો આપણે સમબાજુ ચતુષ્કોણના બધા જ ખૂણા 90 અંશના કરી દઈએ તો સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ બની શકે છે તો આમ આપણે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ ત્યારબાદ નું વિધાન જોઈએ તો ચોરસ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે તો સૌથી પહેલા ચતુષ્કોણ કોને કહેવાય તો એવો બહુકોણ જે ચાર બાજુઓ દ્વારા બનતો હોય તેને ચતુષ્કોણ કહેવાય તો અહીંયા આપણે જોઈશું તો ચોરસ લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રણે ત્રણમાં તમને ચાર બાજુઓ જોવા મળે છે માટે આ ત્રણે ત્રણ આકૃતિઓ ચતુષ્કોણ છે તેમ કહી શકાય અને છેલ્લું વિધાન જોઈએ ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કઈ રીતના તો આપણે ચોરસને ધ્યાનમાં લઈશું અને સમાંતર બાજુ ચતુષ્કોણને ધ્યાનમાં લઈએ તો અહીંયા જોઈશું ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કઈ રીતના તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય છે એવી રીતના ચોરસમાં પણ સમાંતર હોય બીજું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના જે ખૂણા છે તેના માપ સરખા હોય છે અને ચોરસમાં પણ સામસામેના ખૂણાના માપ કેવા હોય સરખા હોય છે તો આમ આપણે ચોરસને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છે હવે પ્રશ્ન 3 લઈશું જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાના માપ સરખા હોય તે આકૃતિને નિયમિત આકૃતિ કહેવાય તો તમે શોધી શકશો કે નિયમિત ચતુષ્કોણ કયા કયા છે તો ચતુષ્કોણ એટલે કે જેની ચાર બાજુઓ હોય તો ચાર બાજુઓ ધરાવતા ચતુષ્કોણ આપણે અત્યારે જોઈ ગયા કયા કયા છે ચાર બાજુઓ ધરાવતા ચતુષ્કોણ તો ચોરસ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ તો આ જે ચોરસ છે તેની અંદર તમે જોશો તો બધી બાજુના માપ કેવા છે સમાન છે માટે આપણે ચોરસને નિયમિત બહુકોણ કહી શકીએ છીએ અને તેની સાથે આપણો સ્વાધ્યાય પણ અહીં પૂર્ણ થાય છે વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહેશે ધન્યવાદ।